મહત્વપૂર્ણ સમાચાર જામનગરથી. જામનગરમાં અવિરત વરસી રહેલો મેઘો અત્યારે જાણે કહેર બનીને તૂટી પડ્યો હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જામનગર જળબંબાકાર થઈ ગયું છે અને જામનગરથી સંદેશ ન્યૂઝ પર અમે આપને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવી રહ્યા છે. ભારે વરસાદ અને એને કારણે અડધું જામનગર પાણીમાં ડૂબી ગયું છે. જામનગર એરફોર્સ રોડ પાણી પાણી થઈ ગયો છે. રણજીત સાગર ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. તમામ જગ્યાએ જ્યાં જુઓ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસતા વરસાદ વચ્ચે જામનગરની સ્થિતિ કંઈક એવી પણ સર્જાઈ છે કે રસ્તાઓ આખે આખા બેસી ગયા છે. રસ્તા ઉપર મોસ મોટા ખાડા પડી ગયા છે. આંબેડકર બ્રિજના નીચે આવેલો આ એરફોર્સ રોડ છે જેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. એક તરફ તેજ ગતિએ પવન સાથે વરસાદ અને બીજી બાજુ રસ્તાઓ બેસી ગયા છે. એટલા મોટા ખાડા પડી ગયા છે કે જ્યાંથી ભ્રષ્ટાચારની ગંધ પણ અહીંયા આવતી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે રસ્તા તમે જોયો અહીંયા અત્યારે આ જોઈ સ્થિતિ જોવા રસ્તાની આખે આખા પથરા નીકળી રહ્યા છે. અહીંયાથી આ પ્રકારે રોડ અહીંયાથી બેસી ગયા છે. આવી પરિસ્થિતિમાં જામનગર વાસીઓ અત્યારે જીવવા મજબૂર થયા છે. રસ્તાઓ પરથી વાહન ચલાવવા મજબૂર થયા છે. આ રોડ પરથી જાઓ, આવા રસ્તા પરથી જાઓ તો તમે ગમે ત્યારે એક્સિડન્ટ થઈ જાય, તમારો અકસ્માત સર્જાય. રસ્તા પરથી જાઓ તો તમારું વાહન છે એ ખાડામાં પડી જાય તો નવાઈ નહીં. એવા રસ્તાઓ અત્યારે જામનગરના દેખાઈ રહ્યા છે. આ તો અમે તમને એક રોડ બતાવી રહ્યા છો, પરંતુ આવા અનેક રોડ છે જામનગરના જ્યાં આટલા મોટા ખાડા પડી ગયા છે. જો કે કોર્પોરેશન હજુ સુધી અહીંયા નથી પહોંચ્યું, કોઈ બેરિકેટિંગ કરવામાં નથી આવ્યું. તમને આખો રોડ દેખાતો હશે, એક પણ પ્રકારે કોઈ પણ બેરિકેટિંગ નથી કરવામાં આવ્યું, નથી કોઈ વ્યક્તિ અહીંયા અધિકારી પહોંચ્યું, ના તો કોઈ કોર્પોરેશનનો માણસ પહોંચ્યો છે, ના તો કોઈને કહેવામાં આવ્યું છે કે ભાઈ આ રોડ બંધ છે અહીંયાથી ના જાઓ. એવી કોઈ જ કામગીરી કરવામાં નથી આવી જેના કારણે પરિસ્થિતિ આજે આ સર્જાઈ છે. રસ્તાઓ એક નહીં પણ અનેક રસ્તાઓ જામનગરના આ જ રીતે બેસી ગયા છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબગઢ, સંદેશ ન્યૂઝ, જામનગર. ત્યારે જામનગરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. રણજીત સાગર ડેમના આ દ્રશ્યો કે જ્યાં રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતો છલકાતો જોવા મળી રહ્યો છે, હિલોડા લેતા પાણી જોવા મળી રહ્યા છે. અને આ જ પાણી જે છે જામનગરમાં પણ જોવા મળી રહ્યા છે. જામનગરના અનેક એવા વિસ્તારો કે જે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે. જામનગરના સ્મશાનના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. આ કોઈ તળાવ કે ખેતરના દ્રશ્યો નથી, પરંતુ આ દ્રશ્યો છે જામનગરની સોસાયટીઓના જ્યાં પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. જાણે કે તળાવ હોય એટલા પાણી અહીંયા ભરાઈ ગયા છે. ચારેકોર તમને દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે કેટલા ઘૂંટણથી ઉપર પાણી છે. જેમ જેમ અંદર જતા જાઓ કમર સુધીના પાણી જે જામનગરની સોસાયટીઓ છે ત્યાં ભરાઈ ગયા છે. ગુલાબનગર વિસ્તાર અને આસપાસનો જે વિસ્તાર છે, નારાયણનગર વિસ્તાર, ત્યાં પણ આટલા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ભારે વરસાદને કારણે 15-17 ઇંચ જે વરસાદ વરસ્યો છે તેણે જામનગરમાં જાણે કે તબાહી મચાવી દીધી છે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, ઘરવખરી તણાઈ ગઈ છે, લાઇટો ગુલ થઈ ગઈ છે. એટલે કે અહીંયાના જે લોકો છે, સ્થાનિકો છે, સૌથી વધારે કફોડી હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકો સાથે જ વાત કરીએ, કેટલા ટાઈમથી પાણી ભરાયેલા? ટાઈમ ઘણો ટાઈમ થઈ ગયો છે, કાલથી આ પાણી ભરાયેલું છે. કોઈ કઈ પૂછવા નથી આવ્યું ને કોઈ કઈ કરવા નથી આવ્યું. ફૂડ પેકેટ નું નથી પૂછ્યું, અમે બે દિથિયા એમને ભૂખ્યા છીએ, કોઈ કઈ પૂછવા નથી આવ્યું. પાણીનું પણ પૂછવા નથી આવ્યું, લાઇટ નથી, કાંઈ વાંધો નહીં, પણ પાણીનું તો પૂછવા આવે ને કાંઈ નથી. લોકોમાં કઈ આવતું જ નથી અને નથી આ નિકાલ કર્યો. ઓલી વખતે એ લોકો એમ કીધું હતું કે અમે પાણીનો નિકાલ કરશું, તો પાણીનું કઈ નિકાલ નથી થયો હજી સુધી ને કાંઈ નથી થયું. પાણી દર વખતે આટલા જ ભરાય? પાણી દર વર્ષે નથી ભરાતા, પરંતુ છેલ્લા 2 વર્ષ થયા જે આગળના વિસ્તારની અંદર અહીંના સ્થાનિક કોર્પોરેટરે એક આખો પુલ ઊભો કર્યો છે, પુલ બનાવ્યો છે. એની પ્રાઇવેટ પ્રોપર્ટી બચાવવા માટે થઈને પાણી અહીંયા ડાયવર્ટ કર્યું છે. એટલા માટે થઈને 2 વર્ષથી અમે આ હાલાકી ભોગવી છીએ. અમે સતત કમિશનર અહીંયા કયા પાણી કયા આવે છે? અહીંયા આવે છે પાણી ભૂગર્ભ ગટરના અને ઉપરવાસનું, જે બાજુની સોસાયટી છે ને એ પાણી અહીંયા આવે છે. અને અમે સતત કમિશનર સાહેબને, ડીએમસી સાહેબને સતત અમે આવેદનપત્ર આપ્યા છે, સતત રજૂઆતો કરી છે, છતાં 48 કલાક થઈ ગયા અહીંયા કોઈ પૂછવા નથી આવ્યું. અમે ગઈકાલે સાંજે અહીંના સ્થાનિકોએ ભેગા થઈને અહીં રેસ્ક્યુ કરીને બૈરાઓ અને નાના નાના બાળકોને રોડ ઉપર અમે અહીંના સ્થાનિકોએ બધા બહાર કાઢ્યા છે. તંત્ર દ્વારા કોઈ પણ જાતની અહીં અમને કોઈ પણ જાતનું પૂછવા પણ નથી આવ્યું કે તમે લોકો શું કરો છો. ઘરમાં કેટલા પાણી? ઘરમાં હજી અમે, અમારું ઘર 5 ફૂટનું છે તો અમારે અહીંયા પગ સુધી પાણી આવી ગયું છે, પગથી કમર સુધી. ને
એટલે કોઈ એવો વિસ્તાર નથી જ્યાં જામનગરમાં પાણી ન ભરાયા હોય. આ વિસ્તારના દ્રશ્યો જોયા, જ્યાં તમામ જગ્યાએ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. સોસાયટીઓ આખી આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અહીંયા મકાન છે, મોટા બંગલો આવેલા છે, તેમ છતાં પણ ઘરની અંદર સુધી પાણી ઘૂસી ગયા છે. જોકે આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે હવે લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ વરસાદી પાણી ઓસરે, કારણ કે પાણી ઓસરતા જ નથી. ગઈકાલથી જ્યારે વરસાદ શરૂ થયો ત્યારબાદથી સતત આ જ સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે, અવિરત વરસાદને કારણે જામનગરની તમામ શેરીઓ ગલીઓ બધી જ જગ્યાએ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબગઢ, સંદેશ ન્યૂઝ, જામનગર. ત્યારે જામનગરના જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, સમસ્યાઓ હાલાકી અપાર છે, પરંતુ સહાયમાં વાર છે. હજી સુધી લોકો સુધી સહાય નથી પહોંચી, લોકો ફરિયાદ કરી રહ્યા છે. સર્જાય છે જામનગરની સોસાયટીઓમાં. તમે જોઈ રહ્યા છો એક્ટિવા આખે આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે, અને અહીંયા લોકો એક્ટિવા મૂકી પોતાના વાહન મૂકીને જવા માટે મજબૂર થઈ ગયા છે. કારણ કે અહીંયાથી જવું તો ક્યાં જવું, કારણ કે તમામ જગ્યા ઉપર માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ દ્રશ્યો જે બતાવી રહી છું, નારાયણનગર વિસ્તાર છે, ગુલાબનગરની સામેનો વિસ્તાર નારાયણનગર. જેમ અંદર જતી જાઉં એમ પાણી વધતા જઈ રહ્યા છે. ગટરના પાણી છે એ અહીંયા આવ્યા છે. ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે એના પાણી અહીંયા ઘૂસી ગયા છે, અને આ પાણી સતત ઉપર વધી રહ્યા છે. પાણી ઓસરવાની તો વાત દૂર નહીં રહી, પરંતુ પાણી વધવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અવિરત ભારે વરસાદ, ગતિથી પવનની ગતિ ને એની સાથે વરસાદ વરસતા મુશ્કેલીનો સામનો અત્યારે જામનગરવાસીઓને કરવાનો વારો આવ્યો છે. જેમ જેમ અંદર જઈ રહી છું એમ એમ અત્યારે પાણી વધતા અહીંયા દેખાઈ રહ્યા છે. વાહનો બંધ પડી ગયા છે, કેટલીક જગ્યાએ તો વાહનો ડૂબી ગયા છે, અને આ પરિસ્થિતિ અત્યારે જામનગરની સર્જાઈ છે. એક વિસ્તાર નથી જ્યાં પાણી ભરાયો, તમામ વિસ્તારો અત્યારે આ જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે કોર્પોરેશન તરફથી મદદ નથી મળી રહી, ફૂડ પેકેટ નથી મળી રહ્યા, જેના કારણે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ઘરમાં હવે તો પીવાનું પાણી પણ નથી બચ્યું, એ પરિસ્થિતિ અત્યારે જામનગરની સર્જાઈ છે. જામનગરનો એક એક વિસ્તાર પાણીમાં ગરકાવ છે, જાણે કે તળાવો ભરાયા હોય એ રીતની પરિસ્થિતિ જામનગરની સોસાયટીઓમાં અત્યારે જોવા મળી રહી છે. જેટલા વિસ્તારની અત્યારે સંદેશ ન્યૂઝ મુલાકાત લઈ રહ્યું છે, જ્યાં પહોંચી રહ્યા છે, જે દ્રશ્યો જોઈ રહ્યા છે, એનાથી એવું લાગી રહ્યું છે કે આખે આખું જામનગર અત્યારે વરસાદી પાણીની વચ્ચે છે. મેઘરાજાએ જે ધોધમાર વરસાદ વરસાવ્યો છે, એ વરસાદના કારણે આખે આખું જામનગર છે એને વરસાદી પાણીએ બાંધમાં લઈ લીધું છે. નજર જાય ત્યાં સુધી વરસાદી પાણી જોવા મળી રહ્યા છે. અહીંયાના લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે હવે મેઘરાજા ખમૈયા કરે, તો આ વરસાદી પાણી જે અહીંયા ભરાઈ ગયા છે એ ઓસરી જાય. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબગઢ, સંદેશ ન્યૂઝ, જામનગર.